નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કોરોનાની મહામારીની વચ્ચે સર્જાય લોકડાઉન પરિસ્થિતિમાં તક્ષશિલા વિદ્યાલય પાયાના ઓનલાઈન શિક્ષણ કાર્યમાં હું વાણંદ બળદેવે આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 2 બહુપદીઓની અંદર સ્વાધ્યાય 2.3 ના પ્રશ્ન નંબર 1 ના દાખલા નંબર 5 ની ચર્ચા કરીશું. તો અહીંયા જુઓ, દાખલા નંબર 5 આપેલો છે, એટલે કે 5+2x વડે આપેલી જે બહુપદી છે એનો ભાગાકાર કરવાનો છે. તો ચાલો હવે દાખલાની ગણતરીની શરૂઆત કરીએ. તો જો મિત્રો, અહીંયા 5+2x વડે ભાગાકાર કરવાનો છે. આપણે અવયવ પ્રમેય મુજબ શીખ્યા કે જે ભાજક છે એનું શૂન્ય શોધીને x ની કિંમત જે મળે એ બહુપદીમાં મૂકો તો તમને જે પરિણામ મળે છે એ શેષ વધે છે, બરાબર. તો અહીંયા જોઈએ તો જો 5+2x બરાબર 0 લેવાના, કારણ કે શૂન્ય શોધવાનું છે. માટે 5+2x બરાબર 0. હવે 5 પ્લસ છે, જમણી બાજુ જાય તો શું થાય? માઇનસ થાય. માટે 2x બરાબર 0 માઇનસ 5. હવે અહીંયા જુઓ, 0 માંથી 5 બાદ કરીએ તો કેટલા વધે? માઇનસ 5 જ વધે. માટે 2x બરાબર માઇનસ 5. હવે l જોડે 2 ગુણાકારમાં છે, જમણી બાજુ જાય તો શું થાય? ભાગાકાર થાય. માટે x બરાબર માઇનસ 5 ના છેદમાં 2 એ બહુપદી 5+2x નું શૂન્ય છે. માટે લખી દઈએ, માટે 5+2x નું શૂન્ય માઇનસ 5 ના છેદમાં 2 મળે. હવે આપણે શૂન્ય શોધ્યું મિત્રો, પછી હજુ તો શેષ શોધવાની છે. તો બહુપદી આપણને આપેલી જ છે. કઈ છે? p(x) બરાબર x³ પ્લસ 3x² પ્લસ 3x પ્લસ 1. હવે જુઓ, અહીંયા જો x દેખાય તો x ની વેલ્યુ એટલે કે x ની કિંમત કેટલી મૂકવાની છે? તો જો x દેખાય તો x ની વેલ્યુ અહીંયા જુઓ, x બરાબર માઇનસ 5 ના છેદમાં 2 મળે છે, બરાબર. એટલે કે 5+2x નું શૂન્ય માઇનસ 5 ના છેદમાં 2 છે. તો x ની વેલ્યુ માઇનસ 5 ના છેદમાં 2 મૂકીએ, બરાબર. અહીંયા જુઓ, x નો ઘન છે એટલે માઇનસ 5 ના છેદમાં 2 એનો પણ શું થાય? ઘન થાય. માઇનસ 5 ના છેદમાં 2 એનો ઘન. પછી જુઓ, ચિહ્ન કયું છે? અહીંયા ખાસ ધ્યાન રાખવાનું, ઉતાવળ નથી કરવાની દાખલો ગણતી વખતે. ધ્યાનથી અને શાંતિથી ગણવાનો. પછી 3x² છે તો 3x ની કિંમત માઇનસ 5 ના છેદમાં 2. અહીંયા x ની 2 ઘાત હતી તો માઇનસ 5 ના છેદમાં 2 એની પણ 2 ઘાત કરીએ. પ્લસ અહીંયા 3x હતા, x ની વેલ્યુ મૂકી દઈએ, માઇનસ 5 ના છેદમાં 2 પ્લસ 1. હવે અહીંયાથી આપણે સાદું રૂપ આપી દઈએ તો બરાબર માઇનસ 5 ના છેદમાં 2 એની 3 ઘાત છે, એટલે કે પેલા માઇનસ 5 ની પણ 3 ઘાત થાય અને 2 ની પણ 3 ઘાત થાય. તો માઇનસ 5 ની 3 ઘાત બરાબર શું થાય? તો માઇનસ 125. માઇનસ 5 ગુણ્યા માઇનસ 5 ગુણ્યા માઇનસ 5 કરો તો માઇનસ માઇનસ પ્લસ, પ્લસ માઇનસ માઇનસ. એટલે આપણે આગળના લેક્ચરની અંદર જોયું કે કોઈ પણ સંખ્યાની એકી ઘાત હોય, એટલે માઇનસ હોય એ સંખ્યાને એની એકી ઘાત હોય તો પરિણામ આપણને માઇનસ માં જ મળે છે, અને જો બેકી ઘાત હોય તો પરિણામ આપણને પ્લસ માં જ મળે છે, બરાબર. છેદમાં 2 ની 3 ઘાત છે, 2 ની 3 ઘાત બરાબર શું થાય? તો 8 થાય. પ્લસ 3
माइनस पांच ना छेद में बे एनी बे घात छे तो यो जो पांच नी बे घात कितना थाय 25 बे नी पण बे घात कितना थाय 4 प्लस अयो जो अयो गुणाकार करिए 3 नो माइनस 5 ना छेद में बे जोड़े तो प्लस माइनस माइनस थाय 3 5 15 थाय छेद में बे मूकी दे बराबर प्लस ए હવે હજુ જોવો અહીં 25 નો 3 જોડે ગુણાકાર છે એટલે કે આ પદ નો ગુણાકાર આ પદ જોડે કરવાનો છે તો આપણને ખબર જ છે કે અંશનો અંશ જોડે ગુણાકાર થાય છેદનો છેદ જોડે થાય 3 ના છેદમાં કોઈ સંખ્યા નથી એક તો હોય તો 25 નો 3 જોડે ગુણાકાર કરીએ અને 1 નો 4 જોડે ગુણાકાર કરીએ અહીંયા જો માઈનસ 125 ના છેદમાં 8 પ્લસ 25 गुणिया 3 कितना थाय 75 छेद में 4 माइनस 15 एना छेद में 2 प्लस 1 હવે અહીં પણ આ જે ચાર પદો છે એ ચાર પદો વચ્ચેનો સંબંધ સરવાળા બાદબાકીનો છે અહીં આપણે લસાઅ લઈએ તો લસાઅ કેટલો થાય છે તો અહીં જો 8 4 2 અને 1 ના છેદમાં કોઈ અંક નથી એટલે આપણે શું લખી દઈએ 1 લખી દઈએ જેથી દાખલો ગણવામાં સરળતા રહે હવે 8 4 2 અને 1 એનો લસાઅ કેટલો થાય તો એનો લસાઅ થાય 8 બરાબર તમારે શોધી જોવાનું પછી જો 8 લસાઅ છે એને પહેલી સંખ્યાના છેદ વડે ભાગીએ એટલે કે 8 ને 8 વડે ભાગીએ તો કેટલા મળે છે 1 મળે અને 1 ને 125 વડે ગુણીએ તો 125 જ મળે કારણ કે 1 નો કોઈ પણ સંખ્યા સાથેનો ગુણાકાર એની એક સંખ્યા મળે છે એટલે કે 1 એ ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા છે હવે ચિહ્ન કયું છે પ્લસ 8 નો બીજી સંખ્યાના છેદ વડે ભાગાકાર કરીએ 8 નો 4 વડે ભાગાકાર કરીએ કેટલા મળે છે 2 મળે 2 ને 75 વડે ગુણીએ તો કેટલા મળે 150 હવે ચિહ્ન કયું છે માઈનસ હવે 8 ને 2 વડે ભાગો તો કેટલા મળે 8 ને 2 વડે ભાગો તો 4 મળે અને 4 ને 15 વડે ગુણો કેટલા મળે છે તો 60 મળે 15 4 60 થાય બરાબર હવે ચિહ્ન કયું છે પ્લસ નું અહીંયા પ્લસ મૂકી દઈએ પછી 8 ને 1 વડે ભાગો કેટલા મળે 8 મળે અને જે પરિણામ મળે એને અંશ વડે ગુણો તો 8 એક 8 થાય હવે જો આ જે ઉપરના પદો છે એનો સરવાળો બાદબાકી કરીએ એ વખતે ખાસ ધ્યાન રાખવાનું કે જે પ્લસ પ્લસ વાળી સંખ્યાઓ છે એનો પહેલા સરવાળો કરી દઈએ તો પણ ચાલે અને જો તમે સીધું ખબર પડે કે માઇનસ 150 માંથી 150 બાદ કરીએ તો માઇનસ 25 વધે છે બરાબર માઇનસ 25 પ્લસ માઇનસ 25 અને માઇનસ 60 એ બંનેનો સરવાળો કરીએ તો માઇનસ 85 થાય અને માઇનસ 85 માંથી તમે 8 બાદ કરો છો એ પ્રમાણે પણ તમે કરી શકો છો તો અહીંયા જુઓ 150 પ્લસ 8 150 અને 8 એ બંનેનો સરવાળો કેટલો થાય 158 થાય માઇનસ 125 અને માઇનસ 60 અહીં માઇનસ 125 છે માઇનસ 125 અને માઇનસ 60 છે હવે એનો સરવાળો કરીએ તો 5 6 ને 2 8 185 થાય છે પણ કેવો માઇનસ કારણ કે બંને સંખ્યાઓ માઇનસ છે બરાબર તો માઇનસ 185 છેદમાં કેટલા છે 8 હવે જો અહીંયો 158 માંથી 185 બાદ ના થાય એટલા માટે 185 માંથી 158 બાદ કરવા પડે તો અહીંયો 185 માંથી 158 બાદ કરીએ તો 5 માંથી 8 બાદ ના થાય તો 5 ના ઉપર 15 મૂકીએ 8 ના ઉપર 7 મૂકીએ 15 માંથી 8 બાદ કરીએ તો 7 વધે
सात माथी पांच बात करिए तो बे वधे छे, बराबर एक माथी एक बात करिए तो जीरो, पर अहियो जो मोटी संख्या माइनस छे, बराबर तो मोटी संख्या माथी नानी संख्या बात करिए तो मोटी संख्या अगर जे चिन्ह होय ए चिन्ह मुकवानो तो चिन्ह काई मळशे आपणे माइनस सत्यावीस एना छेद आठ, आ थई जशे आपणी शेष। તો અહીંયા જો બહુપદી x ની 3 ઘાત પ્લસ 3x નો વર્ગ પ્લસ 3x પ્લસ 1 નો 5 પ્લસ 2x વડે ભાગાકાર કરીએ તો શેષ કેટલી વધે છે તો માઇનસ 27 ના છેદ માં 8, આ આપણી શેષ થાય। હવે એક વાર દાખલો ફરીથી રિપીટ કરી દઈએ જેથી જો કોઈ જગ્યાએ સ્ટેપ ના સમજ પડી હોય તો સમજ પડી જાય। तो जो मित्रों अहियो 5 प्लस 2x वाले बहुपदी नो भागाकार करवानो हतो तो 5 प्लस 2x नो शून्य शोधीए तो 5 प्लस 2x बराबर 0 लेवा पड़े, 2x बराबर 0 माइनस 5 थाय, 2x बराबर माइनस 5, x बराबर माइनस 5 ना छेद मां 2, माटे 5 प्लस 2x नो शून्य कई मळ्यो माइनस 5 ना छेद मां 2 मळे छे। હવે જો અહીંયા પી ઓફ એક્સ બરાબર બહુપદી કઈ આપેલી છે એક્સ ની 3 ઘાત પ્લસ 3x નો વર્ગ પ્લસ 3x પ્લસ 1 માં પી ઓફ એક્સ એટલે કે એક્સ ની વેલ્યુ કેટલી મૂકીએ માઇનસ 5 ના છેદ માં 2 મૂકીએ તો અહીંયા જો એક્સ ની 3 ઘાત હતી તો માઇનસ 5 ના છેદ માં 2 ની પણ 3 ઘાત થાય પ્લસ 3, અહીંયા એક્સ ની 2 ઘાત હતી એટલે માઇનસ 5 ના છેદ માં 2 ની 2 ઘાત મૂકી પ્લસ 3, અહીંયા 3x હતા એટલે x ની વેલ્યુ માઇનસ 5 ના છેદમાં 2 મૂકી પ્લસ 1, બરાબર અહીંયા જો માઇનસ 5 નો ઘન કેટલો થાય માઇનસ 125, 2 નો ઘન કેટલો થાય 8 થાય પ્લસ 3, અહીંયા જો માઇનસ 5 નો વર્ગ હતો માઇનસ 5 નો વર્ગ 25 એ પ્લસ થાય બરાબર 2 નો વર્ગ 4 માઇનસ અહીંયા જો 5 તારી 15 છેદમાં 2 પ્લસ 1, હવે અહીંયા માઇનસ 125 ના છેદમાં 8 છે પ્લસ 25 તારી 75 ના છેદમાં 4 માઇનસ 15 ના છેદમાં 2 પ્લસ 1 ના છેદમાં 1, હવે જે આ રકમ કરેલું છે ચેક કરજો કારણ કે તમે ભેગું ના લખી દો બરાબર, પછી જો 8 4 2 અને 1 નો લસાઅ કેટલો થાય 8 થાય, 8 ને પહેલી સંખ્યાના છેદ વડે ભાગો કેટલા મળે 1 મળે, 1 ને 125 વડે ગુણો કેટલા મળે 125 મળે, ચિહ્ન કઈ છે પ્લસ છે, 8 ને બીજી સંખ્યાના છેદ વડે ભાગો 8 ને 4 વડે ભાગો કેટલા મળે 2 મળે અને 2 ને 75 વડે ગુણો કેટલા મળે 150 મળે છે, 8 ને ત્રીજી સંખ્યાના છેદ વડે ભાગો 8 ભાગ્યા 2 કરો કેટલા મળે 4 મળે, 4 ને 15 વડે ગુણો 15 4 60 થાય પ્લસ 8 ને 1 વડે ભાગો કેટલા મળે 8 અને 8 ને 1 વડે ગુણો કેટલા મળે છે 8 છેદમાં 8। હવે જો 158 150 પ્લસ 8 158, 125 અને 60 કેટલા થાય છે 185 થાય છે, હવે 158 માંથી તો 185 બાદ ન થાય, 185 માંથી 158 બાદ કરવા પડે, તો 185 માંથી 158 બાદ કરો તો વધે છે કેટલા 27, અહીંયા મોટી સંખ્યા કેવી છે માઇનસ તો નિશાની કઈ આવે માઇનસ ની, તો માઇનસ 27 ના છેદમાં 8, એ બહુપદી x ની 3 ઘાત પ્લસ 3x નો વર્ગ પ્લસ 3x પ્લસ x ને 5 પ્લસ 2x વડે ભાગતો મળતી શેષ છે, બરાબર। તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, એકવાર તમે નોટ ડાઉન કરી દેજો જેથી આ દાખલાની સંપૂર્ણ તમે સમજ મેળવી શકો, થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો।